કે સમથિંગ બિગ ઇઝ કમિંગ. ફર્સ્ટ મોર્નિંગ પર્સન જરાય નથી, તો એ ઉઠવું પડે. શું કરીએ યાર, જિંદગી ઉઠી જઈએ યાર. ચાલો હવે બહુ રોતડા નથી રોવા તમારી સામે, તો ઘર ભેગા. મોર્નિંગ ભાઈ, તો ભાઈઓની બહેનો કેમ છે? મજામાં આવ્યો? તમારા ઘરે બધા મજામાં છે? મારા ઘરે બધા મજામાં છે અને હું બી મજામાં છું. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગાઈસ. કેમ છે, મજામાં? એ તો પૂછી લીધું. તો આજથી ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરીએ, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આજે કોલેજે ગયો નથી, અત્યારે ફિલહાલ વાગ્યા છે 10:01. તો અત્યારે જાય છે ડેડી સાથે ઓફિસે, કેમ કે હવે કાલથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, ફાઇનલ એક્ઝામ. તો એની પ્રિપેરેશનએ કરવી પડશે. તો મેં કીધું કોલેજે કંઈ કામ છે નહીં, તો શું કામ કોલેજે જઈને ધક્કો ખાવો એમ. એટલે ધક્કો ખાવા પછી વસ્તુ છે નહીં, પણ ત્યાં લેક્ચર હોય છે, રિવિઝન કરાવે છે. બટ મેં કીધું કે મારે ત્યાં જવું નથી. એક તો તબિયત ખરાબ હતી, ડાઉન હતી થોડીક, હવે સારી થઈ ગઈ છે. પણ ડેડીને આમ તો ઓફિસનું કામ હતું, તો મેં કીધું ઓફિસે હેલ્પ થઈ જાય થઈ, અને પછી ઓફિસે વચાઈ જાય શાંતિથી. ત્યાં ખોટું રખડપટ્ટી થાય એના કરતાં ઓફિસે બેસી એમ. ડેડીને એમ ના આવે, છોકરો મોટો થઈ ગયો. તો ડેઈલી વ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે, તો સ્ટે ટ્યુન્ડ. રીચ્ડ હોમ. એ કે ને ગાડી માટે ને આપણે સરપ્રાઈઝ લીધી છે આપણી. એટલે અત્યારે સરપ્રાઈઝ થઈ કે તમને બતાડું. આ મસ્ત એમ મૂર્તિ જ છે, એટલે એન્ટ આપી દો તમને. બટ ક્યાં ભગવાનની છે, કેવી છે, એ તમે કોમેન્ટ કરીને કહેજો મને. તો આ બધું છે, એમાં છે મૂર્તિ અને આ કાતર વાતર ટુ વેટ. તો લગાડીએ ચાલો. અહીંયા પહેલાં આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખી હતી, બટ એ ઉકળી ગઈ અનફોર્ચ્યુનેટલી. પણ હવે મસ્ત એક મૂર્તિ આપણે એવા છે, સળંગ મૂર્તિ. તો તમે જુઓ આમાં જ છે. હવે ફિટ કરીને બતાડું તમને ડાયરેક્ટ. દેવની મૂર્તિ લગાડી આપણે. આદિ યોગી લખેલી વાત જ લીધી હતી, હવે ખાલી સેન્ટરમાં છે કે નહીં જોયેલી સરખી રીતના. સેન્ટરમાં તો છે, વાંધો નહીં આવે. હવે ગાડી ચાલુ હતો એ આટલી ગરમી થાય, વિચાર કરો કેટલી છે ગરમી અત્યારે. 45 સેલ્સિયસ છે યાર, ફાટી રહી છે. ઓટોમેટિક શોર્ટ્સ કેવા લાગ્યા અને મૂર્તિ કેવી લાગી બધાય કોમેન્ટમાં કહેજો. હર હર મહાદેવ કોમેન્ટમાં બોલજો. ડેડીનો ફોન આવી ગયો, જમવા જવાનું હોય. તડકો એટલે તડકો હવાય, ફૂલ સ્વેટ સ્વેટ તમે દેખાતો જ હશે. સાંજે હજી પ્રેક્ટિસમાં જવાનું હોય એવું હોય તો ડાયરેક્ટ સાંજે મળીએ. ડેડીના ફ્રેન્ડ લેવાના હતા ને, ત્યાંથી એરપોર્ટ એરપોર્ટ ગયો છે. Your baby girl, I'm going my own world, tell me what to do. She's some respect just like you should. I do it on my own, to tie me down just like a tie. Start a fake, she erase. You know I'm more than flesh and bone. Stop, you still getting my way. Hand out, stomach, my best and I stay. Did you plan B? I did put in that rage. In my head, pushing on. Good morning guys, welcome to my new vlog. I hope તમે બધા ઠીક હશો, મારા ઘરે બધા ઠીક હશે, મારા ઘરે બધા ઠીક છે. અત્યારે વાગ્યા છે સવારના 5:30. ઓહો, હવે દેખાતો હશે 5:50. ઓલરેડી ડેડીની 6 વાગ્યાની ટ્રેન છે, એટલે રેલવે સ્ટેશન મૂકવા આવ્યો હતો. કેમ કે અમદાવાદ ગયા છે, બિઝનેસની એક મીટિંગ હતી, બિઝનેસ મીટિંગ હતી એના માટે. તો હું જાઉં છું ઘરે. ઓલરેડી રેડી છે ને, કાર ચલાવી નથી શકતા હોય એટલે એમ એજ એટ થયા જ ને. મીન્સ કે એના કાર ચલાવવું જ નથી ગમતું, કે ભાઈ હવે આખી જિંદગી કાર ચલાવી, હવે નિરાતે જવું. કારણ કે સેફ ને સિક્યોર તો રહે આ ટ્રેન એમ. સારું કે ઠીક છે, તો તમે ટ્રેનમાં જાઓ. બટ હવે આજે પહેલું પેપર છે,
જોઈએ કેવું જાય જ કેવું નથી જતું, કેમ કે કાંઈ આવડતું તો છે ને, કાલે વાંચવાની ટ્રાય કરી, બટ તોય બે યુનિટ વાંચ્યા નથી, બે મોડ્યુલ વાંચ્યા ને, ત્યાં તો ભાઈ મારી સાચું કહું ને તો ફાટી રહી. બટ હવે ક્યાં તમને ખોટું કહ્યું, દરવાજા થઈ ગયા યાર. બટ જોયો હવે હજી તો એક પેપરમાં આવું હાલત થાય તો બીજા ત્રણ પેપરમાં શું થાય, પછી મારે તો બેકલોગ એ છે ત્રણ. એકની તો એક્ઝામ દીધી ફિઝિયોથેરાપીની, જે ઓપન ઇલેક્ટિવમાં હતી, તમને ક્યાં છુપાવો, પાછી બે બેકલોગ બે એક્ઝામ બાકી છે યાર. હું રમવા ગયો હતો ને નેશનલ સિનેમા, મારે બે બેકલોગ લાગી ગઈ, પછી એવું નથી એના પછી કોલેજ વાળા પાછી એક્ઝામ લીધી હતી રીટેસ્ટ, પણ હું એમાંય ફેલ થયું. બટ શું કરી, આ કઈ ને પેલા દ્વારકા વાળ ઉપર બેઠો એ બધી કરે હે નક્કી, તો કાંઈ વાંધો નહીં, કાંઈક સારું જ વિચાર્યું હશે. ઈ બને સવાર સવારમાં જય દ્વારકાધીશ, બધા ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ કહેજો યાર. હવે ઘરે વાગી નીંદર આવે જ ફૂલી, તો તમને મારો હાલત ને અવાજ બાળ ફેસ જોઈને લાગતું જશે કે હું મોર્નિંગ પર્સન જરાય નથી, તો એ ઉઠવું પડે. શું કરીએ યાર, જિંદગી ઉઠી જઈએ યાર. ચાલો હવે બહુ રોતડા નથી રોવા તમારી સામે, તો હવે ઘર ભેગા થાય અને સૂઈએ અને કોલેજ ભેગા થાય. તો ફિલહાલ ઓફિસે આવી ગયો છું ડેલી, તો એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું કે અમદાવાદ ગયા છે, હું ઓફિસે કોકને તો રહેવું પડે ને, તો અત્યારે ફિલહાલ ઓફિસે તો આવી ગયો. બટ એ વાંધો એ, મારે બે વાગે પેપર છે, બે થી પાંચ પેપર આવડતું છે નહીં. પી એન્ડ ઓ એમનું પેપર મટીરિયલ તો છે, બટ વાંચવાની ટ્રાય કરું ને તો ભેગું થતું નથી જરાય. એટલે મેં કીધું કે જયરાજ પાસેથી પીડીએફ મંગાવી, જયરાજ ઓનર્સ પાસે અને હું રેગ્યુલર વીબીમાં, તો અમારા મને એમાં થોડોક ફેર પડે, તો મેં કીધું એની કાંઈ એટલે મીન્સ કે કોર્સ તો સેમ હોય યાર, બટ એને બે સબ્જેક્ટ વધુ આવે એમ, તો એ જોઈ મેં કીધું કાંઈ થતું હોય તો એની પાસેથી લીધો આપણે એની પીડીએફ. ખબર નહીં હોતી ને શરદી થઈ ગઈ યાર, સવારે આટલી હતી ને તોય, અને આ ની પહેલાની ક્લિપમાં થોડો બ્લર આવતો હતો ને, એ મારી આંગળી છે ને આમ હતી ને એટલે ફોકસ નહોતું થતું. અરે બાપરે છીક આવે મોડું. હા, અને હું એક વસ્તુ તમને શેર કરવાની હતી કે સમથિંગ બિગ ઇઝ કમિંગ, સ્ટે ટ્યુન, કે આપણી ચેનલમાં વ્લોગ્સ તો આવતા જ, કારનો વિડીયો કાર રિવ્યૂઝ આવ્યા જ, બટ હવે કાંઈક નવું વિડીયો આવે જ, કે જે નવું ક્રિએશન છે, કે આપણે વિચાર્યું કે આ વખતે કંઈક નવું કરીએ, તમને મજા આવે એવું. તો ગેસ્ટ કરીને તમને જો કંઈ ગેસ્ટ થતું હોય તો કોમેન્ટ કરો, કે છેલ્લે આ વીકમાં તો એ વિડીયો તો અપલોડ થશે જ, તો બિહાઇન્ડ ધ સીન્સ એ મૂકીશ એના. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, ગમશે જ આ મજા જ એવા રાખશે, કેમ કે આ પ્રોપર જે મિડલ ક્લાસ ફેમિલી, હું હિન્ટ આપી દઉં થોડું, મિડલ ક્લાસ ફેમિલી મીન્સ કાઠિયાવાડી હોય, જે ગુજરાતી કે કાઠિયાવાડી, એમાં જે દરરોજની રૂટીન ફાઇટ્સ થતી હોય એના પરથી વિડીયો કશું બનાવ્યો છે આ. અરે બનાવવાનો છે કે બનાવ્યો છે કે બનાવવાનો હતો, અત્યારે કામ ચાલી રહ્યું છે, તો તમે બિહાઇન્ડ ધ સીન્સના વિડીયો જે હું મૂકીશ, પછી આનું પણ મૂકવાનું છે, તો વિશમી લક, સારો બનશે તો મજા આવશે બહુ તમને, કેમ કે આ પ્રોપર ગુજરાતીમાં જ બનશે, હિન્દીમાં નહીં બને, અને ગુજરાતીમાં એવો બનશે કે ઘરમાં સેમ જે લેંગ્વેજ યુઝ થતી હોય, ઘણાના લેંગ્વેજ ઘણાના ઘરે ગાળ ન થતી, એમાં થોડીક 16+ જોઈ શકશે. તો જોજો ને, કોમેન્ટ કરીને કહેજો. રેડી થઈ ગયા કોલેજ જવા માટે? આપણો ફ્રેન્ડ એને મોનીશ ક્લાસમેટ એને એની રજા આપણી કાર, મેં એને ફોન આવ્યો કે હાલ ને હું એકલો જ જાઉં, તો અત્યારે એની ભેગા જાય, એની કાર બતાડું ભાઈ, ઝેક્સી બનાવી અને મોડિફાઈ કરાવી, થોડુંક જ મોડિફિકેશન કરાવ્યું પણ ઝેક્સી લાગે, આવી ગયું હોય તો બતાવું જો. રીચ્ડ હોમ, આજનું એક્ટિવ ફેસ જોઈને તમને લાગતું જ હશે પેપર કેવો ગયો હશે, માલ પેપર ગયું યાર, માલ પેપર ગયું, મજા જ એવા રહી ગયા એમ, કેમ કે એમ તો એટેમ્પ્ટ આપણે ખાલી 70 કે 80 માર્ક્સનું જ કર્યું, પણ જેટલું લખ્યું ને આ મારા ખ્યાલ મુજબ સાચું હોય, એ તો હવે સર ઉપર છે કે સાચું છે કે નથી, જે ચેક કરતા હશે ને, બટ એમ તો પેપર કાંઈ ગયું હવે ભાઈ, વાત જવા દે. હવે ઘરે આવી ગયા, નાસ્તો કરવાનો બાકી છે ને, હવે જવાનું હોય ફૂટબોલમાં ઓલરેડી બાકી. યસ ફ્રેન્ડ્સ, લેટ્સ પ્લે ફોર, અચ્છા 7:45 મેસેજ આવી ગયો છે કે તમારે 7:45 પહોંચવાનું છે, તો અત્યારે પહેલાં નાસ્તો વાસ્તો કરીએ,
પણ પેપર તો પેપર નહી પેપર તો માલ ગયું યાર, મજા જેવા રહી. આવા જાય તો સારું થાય યાર. હજી 5 પેપર બાકી છે મારે, એમ તો બીજા બધાને 3 છે, મારે 5 છે. કેમ કે મારે બેકલોગના જે 2 છે, ઓફિશિયલ 3 છે. તો હવે સ્ટે ટ્યુન. અરે યાર ચેન્જ ઇન પ્લાન, ફૂટબોલમાં જવાનું નહીં. કેમ કે ત્યાં પછી આજે વરસાદ આવ્યો એટલે ફૂટબોલમાં જવાનું નહીં, કેન્સલ થયું. એટલે મેં કીધું આજે ઘરે વર્કઆઉટ કરી. તો થોડુંક બોડી તો બતાવી તમને. એમ તો અત્યારે પરછાયા આવે એટલે એપ્સ દેખાતા નથી, એમ તો ઓછા આવે એપ્સ અત્યારે. બાકી કટ્સ બટ્સ તો થોડી થોડી આવે, તો વાંધો નથી આવતો. એટલે મેં કીધું વર્કઆઉટ ઘણા દિવસથી થયું નથી, તો વર્કઆઉટ સ્ટાર્ટ કરી દે આજથી. ફૂટબોલ છે તો વર્કઆઉટ તો કરી. તો હવે આ વ્લોગનું એન્ડ કરી નાખીએ અહીંયા, કાલ મળી પાછા. તો થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ્સ. વ્લોગ ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરજો, શ્વાસ ફૂલાઈ. તો થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ્સ, કીપ સપોર્ટિંગ મે, ગુડ નાઇટ. સવાર જ્યારે જોવો ત્યારે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ જ્યારે જોતા હોય ત્યારે.